હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો આજે હું બનાવીશ દૂધપાક. તો દૂધપાક બનાવવા માટે મેં આ ફૂલ ફેટ દૂધ લીધું છે 1.5 લિટર. આ સાબુદાણા પલાર્યા છે, મીડિયમ 1 વાટકી સાબુદાણા છે. અને આ ચોખા છે, એને 50% બાફી લીધા છે, 50% કાચા છે. તો એ આપણે દૂધમાં પકાવવાના છે. જનરલી બધા લોકો એક જ વસ્તુ નાખતા હોય, પણ આ બે નાખવાથી એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. એટલા માટે હું આજ બે નાખીશ. તો આ દૂધને પહેલા ઉકાળી લેશું. આ દૂધને હલાવવાનું છે, નકર નીચે બેસી જાય. એટલે સતત હલાવવા જ કરવાનું છે, એકદમ ઉકળે ત્યાં સુધી એને ઉકાળશું. આપણું દૂધ ઉકળી ગયું છે. હવે એમાં જે આ ચોખા છે એ નાખીશ. આ સાબુદાણા છે, એમાં પાણી એકદમ નિતારી લેવાનું છે, પછી અંદર નાખી દઉં. હવે એકદમ ઘટ થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે, પછી સાકર નાખશું છેલ્લે. હલાવતું રહેવાનું છે સતત. દૂધ બરાબર ઉકળી ગયું છે અને ચોખા પણ પાકી ગયા છે અંદર. લગભગ 1.5 કલાક ઉકાળ્યું છે. હવે આમાં આપણે સાકર નાખવાની છે. આ ઇલાયચી અને જયફળનો પાવડર લીધો છે 1/2 ચમચી. હવે 1 વાટકી સાકર, કોની વાટકી સાકર લીધી છે એ નાખશું. હવે પાછું આને 15 મિનિટ ઉકાળવાનું છે, એટલે એકદમ ઘટ થઈ જશે. સાકર ના ઓગળશે એટલે પતલું થાય, એટલે પાછું ઘટ કરવાનું છે ત્યાં સુધી ઉકાળી લઈએ. તો તૈયાર છે આપણો દૂધપાક, એકદમ ઘાટો થઈ ગયો છે. દૂધ હતું એના કરતાં અડધું બળી ગયું છે, અડધું જ છે. તો હવે ગેસ બંધ કરી લેશું અને આને ઠંડો કરશું, પછી ડ્રાય ફ્રૂટ નાખી અને સર્વ કરશું. તો આપણો દૂધપાક બનીને તૈયાર છે, અને તમે પણ ટ્રાય કરજો કેવો બને. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય દોસ્તો.